ગુજરાતીઓનું સ્પેશિયલ મસાલા સાથે આજે આપણે બનાવવાના છે રીંગણના રવૈયા એ તો મોસ્ટ ફેવરેટ ગુજરાતીઓનું શાક છે અને એ પણ જે ટ્રેડિશનલી મસાલા કરીને બનાવવામાં આવે છે બસ એ જ રીતે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને ખાવામાં મજા પડી જાય એવું રીંગણના રવૈયાનું શાક બનાવીશું તો સૌથી પહેલાં અઢીસો ગ્રામ ડોલી રીંગણ લીધા છે તમે કોઈ પણ નાના રીંગણ લઈ શકો છો તો બસ એને તમારે સાઈડ ઉપર રાખવાના છે પહેલાં આપણે મસાલો તૈયાર રાખ કરવાશું તો એની માટે અહીંયા આગળ અડધા કપ જેટલા સિંગદાણાનો ભૂકો લીધો છે જે શેકેલા સિંગદાણાનો લઈ શકાય છે એક ચમચી હળદર બે ચમચી લાલ મરચું પાવડર અહીંયા આગળ એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે લસણ સ્કીપ કરી શકો છો અહીંયા આગળ આપણે વન ફોર્થ કપ શેકેલું બેસન ઉમેરવાનું છે બેસનને વાર શેકી લેવાનું એક ચમચી જીરું મીઠું સ્વાદ પ્રમાણે એક ચમચી ખાંડ અહીંયા આગળ ગોળ પણ ઉમેરી શકાય છે અને એક ચમચી સફેદ તલ અડધી ચમચી ગરમ મસાલો અને અડધા કપ જેટલા ફ્રેશ કાપેલા ધાણા એક ચમચી લીંબુનો રસ અને બે મોટી ચમચી તેલ ઉમેરી હવે બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે કરવાથી એકદમ સરસ મસાલો ટેસ્ટી બને છે અને અહીંયા આગળ મસાલાનો ટેસ્ટ થોડો આગળ પડતો રાખવાનો જેથી રીંગણના રવૈયાનો સ્વાદ એકદમ પરફેક્ટ આવે તો અહીંયા આગળ મસાલો તૈયાર થઈ ગયો છે ત્યાર પછી જે રીંગણના રવૈયા છે એને પાણીમાં નાખી દેવાના છે તો ઉપરનો ભાગ અને નીચેથી આ રીતે બે ભાગ કરી અને કટ કરી લેવાનું છે અને ચેક કરી લેવાનું કે રીંગણ સડેલા ના હોવા જોઈએ બસ તો આ જ રીતે તમારે કટ કરી અને આ રીતે જે મસાલો તૈયાર કરીને રાખેલો છે તે એકદમ સરખી રીતે ભરી લેવાનો છે તો અહીંયા આગળ આપણે એ જ પ્રોસેસથી જે રીંગણ છે એને કટ કરતું જવાનું છે અને આ રીતે મસાલો ભરીને દેવાનો છે તો આ રીતે ભરાઈ જાય એટલે તમારે એક સાઈડ પણ મૂકી દેવાનું છે ડીશમાં અને બસ આ જ રીતે બધા રીંગણને હું ભરીને તૈયાર કરી લઈશ તો છે ને એકદમ સિમ્પલ રીત તો રીંગણના રવૈયા બનાવવાની ખૂબ જ આસાન રીત બતાવું છું જેથી તમે પહેલીવાર બી બનાવો તો પણ આવડી જાય તો અહીં આગળ રીંગણના રવૈયા બધા ભરીને તૈયાર થઈ ગયા છે અને જે મસાલો વધ્યો છે બાકીનો એને આપણે લાસ્ટમાં સબ્જીમાં ઉમેરી દેવાનો છે અહીં આગળ આપણે કૂકરમાં વઘારવાના છે તો અહીંયા આગળ કૂકરની અંદર બે મોટી ચમચી એટલું તેલ મૂકીશું તેલ જેવું જ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે અડધી ચમચી રાઈ ઉમેરવાની છે અને રાઈને તમારે થવા દેવાની છે અહીંયા આગળ વન ફોર ટી સ્પૂન જેટલું થોડુંક જીરું પણ ઉમેરી દેવાનું છે ત્યાર પછી અહીંયા આગળ ચપટી હિંગ ઉમેરી દઈશું કેસની આ સ્લો કરી દેવાની છે તો અહીંયા આગળ હવે તમે જોઈ શકો છો રાય અને જીરું ફૂટી ગયું છે તો અહીંયા આગળ મેં અડધી ચમચીથી થોડીક ઓછી હળદર ઉમેરી દીધી છે અહીંયા આગળ આપણે એક ટામેટું સમારી અને ઉમેરી દેવાનું છે અને ટામેટાને થોડીક વાર સાંતળી દેવાનું છે હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને જરૂરથી ક્લિક કરજો જેથી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળે ટામેટા જેવા શેકાઈ જાય એટલે જે રીંગણ ભરીને રાખેલા છે તેને એકદમ ધીરેથી અંદર ઉમેરી દેવાના છે અને હલકા હાથે મિક્સ કરવાનું છે અહીંયા આગળ બે બટાકાને મીડિયમ સાઇઝના રીતે સ્લાઇસીસમાં સમારી લીધા હતા તે ઉમેરી દઈશું જો બટાકા સ્કીપ કરવા હોય તો કરી શકો છો પણ રીંગણના રવ્યા સાથે બટાકા પણ સરસ લાગે છે હવે જે બાકીનો બધો મસાલો જે વધ્યો છે તે તમારે આની અંદર ઉમેરી દેવાનો છે અહીંયા આગળ આ રીતે કૂકરમાં જ ઉમેરી દેવાનો છે અહીંયા આગળ થોડું મીઠું ઉમેરી દઈશું અને લગભગ દોઢ કપ જેટલું પાણી ઉમેરી દઈશું બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે એટલે એકદમ પરફેક્ટ મિક્સ થઈ જવું જોઈએ અને હલકા હાથે કરવાનું જેથી રીંગણનો જે મસાલો છે તે અલગ ના થઈ જાય જેવું આ મિક્સ થઈ જાય એટલે કુકરનું ઢાંકણ બંધ કરી અને એક વિસલ વગાડી લેવાની છે એક વિસલ વાગી જશે તમે જોઈ શકો છો એટલે તરત જ તમારે ગેસ બંધ કરી દેવાનો છે આમાં વધારે વિસલ નથી વાગડવાની ગેસ જેવું ઠંડો થઈ જાય એટલે કુકરનું ઢાંકણ ખોલી દેવાનું છે એટલે એકદમ સરસ આપણા રીંગણના રવૈયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ગ્રેવી સાથે બનીને તૈયાર થઈ ગયા છે રોટલા રોટલી સાથે તો ખાવાની મજા જ આવી જાય છે સાથે તમે પરાઠા સાથે પણ ખાઈ શકો છો તો તમે પણ આ જ રીતે રીંગણના રવૈયાનું શાક ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે તો રેસીપી ગમી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો